10 विषय गणित चैप्टर नंबर 9 त्रिकोणमिती नो उपयोग बराबर एनो आपणे बे उदाहरण नो अभ्यास छे ई आपणे कर्यो। आजे वधारे एनी अंदर आपणे माहिती छे ई मेळवानी छे, तो आज वधारे स्वाध्याय 9.1 एनो पहेलो दाखलो जो शुं कीधु। सर्कस ना तंबूमा जमीन साथे शिरोलंब स्थिति में रहेला थांभलानी टोच से जमीन साथे खेंचेली खेंचीने बांधेल 20 मीटर लांबा दोरडा पर एक कलाकार चढ़ी रह्यो छे। जो दोरडो जमीन साथे 30 अंशना मापनो खूणो बनावे तो थांभलानी ऊंचाई शोधो। आकृति आपने आपेली जो एने बनावेली आवा प्रकारनी ए बी सी बे खूणो 90 अंश आ 30 अंश नो अने आ दोरडानी लंबाई आपेली। तो पहेलो थांभलो कयो छे ए बी थांभलो थांभलानी ऊंचाई बराबर ए बी दोरडानी लंबाई दोरडानी लंबाई एसी बराबर 20 मीटर है। एने शू कीधु तो थांभलानी ऊंचाई शोधो। थांभलानी ऊंचाई एटले ए बी शोधो बराबर। ए बी छे ई शू करवानुं मेळववानुं छे। हवे ए बी मेळववा माटे सौथी पहेला સામેની બાજુ છેદમાં કર્ણ આ ખૂણાની સામેની બાજુ છે સામેની બાજુ આ પાસેની બાજુ આ શું આપેલો કર્ણ। તો પહેલું સૂત્ર સાઇન સી બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ। તો સાઇન સી એટલે સાઇન સી એટલે કેટલો છે ખૂણો 30 અંશ બરાબર સામેની બાજુ એટલે એ બી કર્ણ એટલે એ સી। તો મૂલ્ય મૂકો સાઇન 30 એનું 1/2 એ બી મેળવવાનું થાંભલાની ઊંચાઈ અને એ સી આપેલું 20 મીટર। તો આને આ બાજુ લઈ જાઓ તો જો 20/2 બરાબર એ બી 10 × 2 = 20 તો એ બી બરાબર 10 મીટર। તો થાંભલાની ઊંચાઈ કેટલી હશે 10 મીટર છે અહીં હશે થાંભલાની ઊંચાઈ થાંભલાની ઊંચાઈ 10 મીટર હોય છે બરાબર। આ રીતે શું કરવાનો હોય દાખલો છે એ ગણવાનો હોય છે। ચાલો બીજો દાખલો ગણવાનો પ્રયત્ન છે એ કરી। તો બીજા દાખલામાં શું કહ્યું વાવાઝોડાને કારણે એક ઝાડ એવી રીતે ભાંગીને વળી જાય છે કે તેની ટોચ જમીન સાથે 30 ઇંચના માપનો। તો જો આ પહેલા ઝાડ છે બરાબર આ જમીન છે જમીન ઉપર ઉભેલું ઝાડ। હવે ઝાડ શું થાય અહીંથી ભાંગી જાય અને જમીન સાથે 30 અંશના માપનો શું બનાવે ખૂણો છે એ બનાવે છે। તો નામ આપી દઈએ એ બી સી અને ડી। આ ઝાડ ક્યાં થાય અહીંથી ભાંગી જાય આ ભાંગેલું ઝાડ આમ નીચે પડી જાય અને અહીંયા 30 અંશના માપનો શું બનાવે ખૂણો। તો તે જમીનને સ્પર્શે ઝાડની જમીનને સ્પર્શતી ટોચ અને ઝાડના થડ વચ્ચેનું અંતર 8 મીટર છે। આ કેટલા મીટર છે 8 આ ઝાડની ટોચ છે અહીંયાથી આ જમીન જે ઝાડનું થડ છે એની વચ્ચેનું અંતર કેટલું આપ્યું 8 મીટર હોય તો ઝાડની ઊંચાઈ મેળવો। આ તો સૌથી પહેલા આને મેળવી લઈ મેળવીએ તો આ ખૂણાની સામેની બાજુ
આ પાસેની બાજુ તો ઝાડ ઝાડની ઊંચાઈ કઈ આપી છે એસી છે બરાબર પછી અહીંયા હવે પહેલું આ ખૂણાની સામેની બાજુ તો આ સાઈન ને હવે શેનો આ સામેની બાજુ આ પાસેની બાજુ આપણે સામેની બાજુ મેળવીશ એટલે આ એ બી તો tan d બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ tan d એટલે tan 30 બરાબર સામેની બાજુ કઈ થાય ab છેદમાં પાસેની બાજુ કઈ થાય ad તો tan 30 tan 30 નું મૂલ્ય કેટલું થાય આપણે આગળ કોટો અભ્યાસ કર્યો હતો tan 30 નું મૂલ્ય થાય 1 વર્ગમૂળ tan ab એનું માપ નથી AD એનું માપ આપેલું કેટલું 8 મીટર 8 હવે આને અહીં લઈ જાઓ 8 છેદમાં વર્ગમૂળ tan AB આ AB નું માપ AB એનું માપ કેટલું આવ્યું 8 ના છેદમાં વર્ગમૂળ tan હવે આને મેળવી નાખ્યું કર્ણ તો આ પાસેની બાજુ છેદમાં કર્ણ એટલે કયું થાય સૂત્ર cos cos d बराबर पासे ने बाजू छेद में कर्ण तो cos 30 बराबर पासे ने बाजू ad छेद में कर्ण એટલે BD તો જો cos 30 નું મૂલ્ય કેટલું થાય 2 ના વર્ગમૂળ 3 ના છેદમાં 2 બરાબર AD AD નું માપ કેટલું છે 8 છેદમાં BD મેળવવાનું તો આને અહીં લઈ જાઓ આને અહીં લઈ જાઓ ક્રોસ ગુણાકાર તો BD ગુણ્યા વર્ગમૂળ 3 બરાબર 8 ગુણ્યા 16 આટ વર્ગમૂળ તણને આના છેદમાં લઈ જાઓ BD બરાબર 16 ના છેદમાં વર્ગમૂળ તણ હવે આપણે ઝાડની ઊંચાઈ મેળવી તો ઝાડની ઊંચાઈ BD બરાબર શું થાય BC BD બરાબર શું થાય BC એટલા માટે ઝાડની ઊંચાઈ AC બરાબર AD વત્તા BC તો BD આપણને મળી ગયું તો AB કેટલું આવે 8 છેદમાં વર્ગમૂળ 3 વત્તા BC BC કેટલું આવ્યું 16 છેદમાં વર્ગમૂળ 3 તો 16 વત્તા 8 24 છેદમાં વર્ગમૂળ 3 8 કેરી 24 વર્ગમૂળ 3 આની અરે એક વર્ગમૂળ 3 ઉડી જાય એટલે 8 વર્ગમૂળ 3 ઝાડની ઊંચાઈ ઝાડની ઊંચાઈ કેટલી આવે 8 વર્ગમૂળ 3 છે એ આવે આ રીતે આખો દાખલો શું કરવાનો હોય ગણવાનો છે એ હોય હવે ત્રીજો દાખલો ગણવાનો પ્રયત્ન કરીએ એક ઠેકેદારે બાળકોને રમવા માટે બગીચામાં લપસણી બનાવી શું કર્યું છે એક ઠેકેદારે બાળકોને રમવા માટે બગીચામાં બે લપસણી લગાવવાની આ માટે 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે જમીનથી ઉપરનો છેડો 1.5 મીટર રહે અને જમીન સાથે 30 અંશનો ખૂણો બનાવે આ છેડો રહ્યો એ કેટલો હોય 1.5 મીટર ખૂણો કેટલા અંશનો બને 30 એ બી સી હવે જો બીજું શું કીધું
કે તે વિદ્યાનેથી વધારે ઉંમરના બાળકો માટે 3 મીટરની ઊંચાઈનો સીધો ઢાળ પડે. આ 3 મીટર હોય, 3 મીટરની ઊંચાઈનો સીધો ઢાળ જમીન સાથે 60 અંશનો ખૂણો બનાવે. આ કેટલાનો બનાવે? 60 અંશનો બનાવતી હોય તેવી લપસણીઓ પસંદ કરે. તો બંને લપસણીની લંબાઈ શોધો. તો જો આને નામ આપી દઈએ PQR. હવે આ નંબર 1 લપસણી, આ નંબર 2. હવે મેળવવાનું શું છે? લપસણીની લંબાઈ. લપસણી એટલે શું થાય? આ ભાગ. તો જો આ સામેની બાજુ, સામેની બાજુ છેદમાં કર્ણ, કર્ણ મેળવવાનો કયા સૂત્રનો ઉપયોગ કરાય? તો સામેની બાજુ છેદમાં કર્ણ એટલે સાઈન. તો સાઈન સી બરાબર સામેની બાજુ કઈ છે? એબી. છેદમાં કર્ણ એટલે શું થાય? એસી. સાઈન 30 બરાબર એબી નું માપ આપેલું 1.5 છેદમાં એસી. સાઈન 30 1/2 બરાબર 1.5 એસી. અને આ લઈ જાઓ એસી બરાબર 1.5 × 2 એટલે 3. તો લપસણીની લંબાઈ કેટલી હોય? 3 મીટર. 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોની લપસણીની લંબાઈ 3 મીટર. હવે જો બીજું મોટા બાળકો માટે, તો એના માટે આ સૂત્રનો ઉપયોગ. તો જો સાઈન આર બરાબર સામેની બાજુ કઈ થાય? PQ છેદમાં PR. સાઈન આર ની જગ્યાએ કેટલાનો ખૂણો? 60 અંશ. PQ 3 છેદમાં PR મેળવવાનો. સાઈન 60 વર્ગમૂળ 3/2 બરાબર 3/PR. PR ને આ લઈ જાઓ PR × 3 બરાબર 3×6 અથવા તો 3×2. હવે 3 ને આ લઈ જાઓ PR બરાબર 2√3. એની લંબાઈ કેટલી હોય? 3 મીટરની હોય મોટા બાળકો માટે. 2√3 લપસણીની લંબાઈ છે એ હોય છે. તો આ રીતે 3 દાખલા આપણે ગણ્યા. કૂટ પ્રશ્ન છે એ હતા. 3 કૂટ પ્રશ્ન અહીંયા જો આપણે ઉકેલા. 9.1 પહેલો, બીજો અને ત્રીજો લપસણી વાળો. બરાબર આ રીતે ઉકેલ છે એનો શું કરવાનો હોય? મેળવવાનો છે એ હોય છે. બરાબર તો તમને આનો ખ્યાલ આવી ગયો કે આ રીતે આનો ઉકેલ છે એ કરવાનો હોય. 3 દાખલા છે એ આજે આપણે ગણ્યા. કાલે નેક્સ્ટ લેક્ચર ની અંદર મળશું ત્યારે બાકીના દાખલા છે એ ગણવાનો શું કરશું? પ્રયત્ન છે એ કરશું. બરાબર 3 દાખલા અહીંયા 3 કૂટ પ્રશ્ન છે આપણે ઉકેલ્યા. બાકીના કૂટ પ્રશ્ન ઉકેલવાનો પ્રયત્ન છે એ નેક્સ્ટ લેક્ચર ની અંદર કરશું.